મહારાજે પોતાના શિષ્યને કીધું, ઊભો થા, દાંડો લે, કામડી લે, આપણે કલ્યાણમલના ઘરે જવું છે. મહારાજ સાહેબ પોતાના શિષ્યને લઈ જે ફળિયામાં રહેતો હશે એના ઘર તરફ પહોંચ્યા. દરવાજો ખુલ્લો છે, કમ્પાઉન્ડમાં કલ્યાણમલે નક્કી જ કર્યો છે, આ જ પ્રતિક્રમણ ભી કહાં પે કરૂંગા, ઘર પે કરૂંગા, લેકિન ઇસ મહારાજ સાહેબ કે પાસ તો નહીં જાઉં. આખા ઘરને એણે બેસાડી દીધા છે. પ્રતિક્રમણની શરૂઆત થાય ત્યાં એણે દૂરથી જોયું, આ તો મહારાજ પોતે આવે છે, બહુ મોટા મહારાજ. તમે જગતગુરુ હીરસુરી મહારાજનું નામ સાંભળ્યું? કોણ હતા હીરસુરી મહારાજ? કોણ હતા? જગતગુરુ હતા. હું કહું છું જગતગુરુ કોણ હતા? તો કે હીરસુરી હતા. હું કહું હીરસુરી કોણ હતા? તો કે જગતગુરુ હતા. મહાબોધી મહારાજ? તો કે આચાર્ય. ને આચાર્ય? તો કે મહાબોધી. અકબરને ઓળખો? અકબરના સમયમાં થયા હતા હીરસુરી મહારાજ ગુજરાતથી વિયાર કરીને તેઓ છેક આગ્રા ગયા હતા. અને અકબર એટલે માંસાહારી કહેવાય ને, એ નોનવેજ ખાનારો, જેને રોજ જમવામાં 1.25 શેર ચકલાની જીભ જોઈતી. ચકલા નહીં, ચકલાની જીભ ખેંચીને લાવે અને 1.25 શેરનું વજન થાય એટલે એને વઘારી અને અકબરને આપવામાં આવે જમવામાં. ટેસ્ટથી ખાતો હતો. આવો ક્રૂર, કઠોર, કામી અને માંસાહારી એવા અકબરને 3 વર્ષમાં એવો ક્લીન બોલ્ડ કરી નાખ્યો. અકબરે નોનવેજ ખાવાનું તો છોડ્યું, એણે પોતાના સરોવરની અંદર જેટલા પ્રાણીને પૂર્યા હતા એ બધાને પણ છોડી દીધા અને આખા ભારતમાં એણે 6 મહિના સુધી અમારીનું પ્રવર્તન એટલે કતલખાના બંધ કરાવ્યા હતા. અકબર જેવાને પણ જેણે બુદ્ધિ ભ્રષ્ટ કહેવાય એની બુદ્ધિ ઠેકાણે લાવી દીધી હતી એ હીરસુરી મહારાજ. આપણા ઇતિહાસની અંદર આ બધું નહીં આવે. આવે? તમે 5મા 6મા 7મા ધોરણમાં ભણ્યા કે નહોતા ભણ્યા? હિસ્ટ્રી જેવું હતું કે નહોતું? 8, 9, 10 સુધી હિસ્ટ્રી હોય ને તો એ હિસ્ટ્રીમાં ક્યારે આવ્યું ખરું? અકબર આવ્યો. અકબર આવ્યો તો કે નહોતો આવ્યો? એની પહેલાં બાબર આવ્યો ને, અને અકબર પછી કોણ આવ્યો? હુમાયું. હુમાયું પછી કોણ આવ્યો? શાહજહાં. પછી જહાંગીર. પછી ઔરંગઝેબ. એ 7 પેઢી મૂકી દીધી જેને આપણે કાંઈ લેવા દેવા નથી. અને એને પ્રતિબોધ કરનાર હીરસુરી સેન્સુરી એને કોઈ યાદે ના કરે. એ અકબરને પ્રતિબોધ કરનારા હીરસુરીશ્વરજી મહારાજ એમના સમકાલીન એક ઉપાધ્યાય થયા, એનું નામ હતું ધર્મસાગરજી. બહુ મોટા વિદ્વાન અને વક્તા હતા. એ મહારાજ પોતાના શિષ્યને લઈ કોના ઘરે પહોંચી ગયા? કલ્યાણમાં.